नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। ने क्रिकेट जेने देश एक धर्मनी जेम जोवे छे अने क्रिकेटरो ने जे भगवाननी जेम जोवे छे तेवा एक क्रिकेटर भारतीय क्रिकेट में बात करिए तो कपिल देव, सचिन तेंदुलकर, सुनील गावस्कर, सौरभ गांगुली आवा अनेक नामों छे जे तमाम लोगों ने याद छे। परंतु महेंद्र सिंह धोनी एक नानकड़ा शहर थी आवीने जे क्रिकेट पर जेने राज कर्यु अने गई काले आज़ादीना दिवसे जारे देश आज़ादीनो पर्व मनाई रह्यो हतो ते दिवसे ते आज़ाद थई गया अने तेमने इंस्टाग्राम पोस्ट मूकीने त्रणे जे T20 छे वन डे ने टेस्टमांथी निवृत्ति जाहेर करी दीधी छे अने महेंद्र सिंह धोनीनी साथे सुरेश रैनाए पण निवृत्ति जाहेर करी छे। महेंद्र सिंह धोनी पर चर्चा करवा माटे आपणी साथे सत्यजीत गायकवाड़ छे, BCA तरफथी तેઓ વાત પણ કરશે। સાહેબ, BCA આને કઈ રીતે જુએ છે? પહેલા તો BCA નો જ કોટ, BCA શું કહે છે આ મામલે? BCA ના દૃષ્ટિકોણે ધોનીની જે આ ઇનિંગ્સ છે એક ઐતિહાસિક દિવસે એમને સંપૂર્ણ ક્રિકેટના કમિટમેન્ટમાંથી પોતાના માટે એક આઝાદી મેળવી, અમે શું ઈચ્છીએ કે ધોનીએ જે ઇન્ડિયન ક્રિકેટ માટે કર્યું છે એ કોઈ નહીં કરી શકે। કેપ્ટન કૂલ અને એટલી બધી સિદ્ધિઓ એમને હાંસલ કરી। BCA તરફથી હું એટલું જ કહીશ કે એમના પરિવારને, એની દીકરીને અને ધોનીને એના ભવિષ્ય માટે અમે શુભકામના પાઠવીએ છીએ કે ભવિષ્યમાં એ જે કંઈ એમના જીવનમાં કરવા ઈચ્છતા હોય અમારી શુભકામે એમની સાથે છે। સાહેબ, એક વાત જો હું સાચો હોઉં તો વડોદરાથી જ જોડાયેલી છે કે કિરણ મોરે સિલેક્શન કમિટીમાં હતા ચેરમેન અને ધોનીનું સિલેક્શન થયું તો વડોદરાથી ક્યાંક ને ક્યાંક જોડાયેલી વાત છે, શું કહેશો? કિરણ મોરે સિલેક્શન કમિટી ચેરમેન હતા, સૌરવ ગાંગુલી કેપ્ટન હતા। તે વખતે ધોનીને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી અને ધોનીએ લોકલ ક્રિકેટમાં ઘણું સારું પરફોર્મન્સ કર્યું હતું। જે રીતે કિરણ મોરે મુનાફ પટેલને ઈખરના એક ગામડામાં રમતા ક્રિકેટર તરીકે એને ઉચક્યો હતો, એવી કિરણ મોરેની એ દૃષ્ટિ હતી એઝ અ સિલેક્ટર, એઝ અ નેશનલ ક્રિકેટર। એમનામાં એક કુનેહ હતી કે અપકમિંગ ક્રિકેટરની કુનેહને ઓળખી શકતા હતા, એમને ધોનીને ઓપોર્ચ્યુનિટી આપી। ધોનીને ઓપોર્ચ્યુનિટી આપ્યા પછી 2-3 મેચમાં ધોનીને 5-6 નંબર પર ગયા। ધોની આટલું સારું પરફોર્મન્સ કરતા હતા પણ સ્કોર કરી નહોતા શક્યા, 10 રન, 12 રન, 2 રન, 3 રન એવી રીતે સ્કોર થયો હતો। તે વખતે સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે 2005માં વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સામે એમને 3 નંબર પર મોકલ્યા, એક ઓપોર્ચ્યુનિટી આપી ટુ સ્કોર। એ સૌરવ ગાંગુલીની હિંમત હતી કે એક સારા રમતવીરને ઓપોર્ચ્યુનિટી આપીને ત્યાં ધોની 148 રન બનાવ્યા અને ત્યાર પછી એમને તરત જ 2005માં શ્રીલંકા સામે નંબર 3 ડાઉન બેટ્સમેન આવીને 183 રન બનાવ્યા। એ ધોનીને મળેલી ઓપોર્ચ્યુનિટી એમને કન્વર્ટ કરી અને પોતાનું સ્થાન ઇન્ડિયન ટીમમાં એમને ગ્રહણ કર્યું, એમને પોતાની કુનહ હતી। ત્યારે હું એવું માનું છું કે અસંખ્ય ક્રિકેટરો એકબીજાને સપોર્ટ કરીને સારું ટેલેન્ટ શોધીને આ દેશને આપે છે, એટલે દેશનું ક્રિકેટ ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે ચાલી રહ્યું છે। જેવી રીતે ધોનીએ સુરેશ રૈના, રાજેન્દ્ર જાડેજા, વિરાટ કોહલી જેવા પ્લેયરોને ફેલ થવા છતાં સફળતા આપીને એમની પાસેથી દેશના હિતમાં જે અંદર રહેલી કુને એને બહાર કાઢીને આજે વિરાટ કોહલી દેશનો કેપ્ટન છે, ત્યારે આ એક કન્વર્ઝન સારા ક્રિકેટર એકબીજાના કુનેને ઓળખીને સપોર્ટ કરતા હોય છે અને વડોદરા માટે એક ગૌરવની વાત છે કે કિરણ મોરે સિલેક્ટર હતા ત્યારે ધોનીને ઓપોર્ચ્યુનિટી। સાહેબ, બીજી વાત કરીએ, જેવી રીતે તમે કહો છો કે સૌરવ ગાંગુલીએ એક પગલું ભર્યું, ડેરિંગવાળું પગલું કહેવાય, પરંતુ જ્યારે ધોની કેપ્ટન બન્યા ત્યારે પણ એમને બહુ જ મોટા નિર્ણય લીધા, વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી જેવા લોકોને ડ્રોપ આઉટ કરવા એટલે બહુ નાની વાત નહોતી તે સમયે, ખાસી બધી વિવાદ પણ થયા હતા, તો એ વિવાદને તમે કેવી રીતે જુઓ છો આજના સમયમાં? એમાં એવું છે કે એક નવો કેપ્ટન આવે છે, ટીમ બિલ્ડઅપ કરે છે, ટીમ બિલ્ડઅપની પ્રોસેસની અંદર સિનિયર પ્લેયર જે ટીમમાં હોય છે એમનો સપોર્ટ પણ લેવામાં આવે છે, એની સાથે સાથે એક નવી દિશામાં પણ દેશની ટીમને લઈ જવાની હોય છે, જે કેપ્ટન હોય છે એની જવાબદારી હોય છે, ત્યારે એ જુએ છે કે હું આજે જેનામાં ઇન્વેસ્ટ કરીશ, હું આજે જેને તક આપીશ એ દેશ માટે કેટલા આગલા કેટલા વર્ષ સુધી સેવા આપી શકશે। જે વખતે ધોની હતો, વિરાગ સહેવાગ અને લોકો ગાંગુલી ઘણી વર્ષે એની સાથે પણ રમ્યા, પણ જ્યારે એક સમય આવે છે જ્યારે સિનિયર ક્રિકેટરને પણ ખબર છે કે વર્ષ 2 વર્ષ અને ધોની એઝ અ કેપ્ટન એને જોયું કે આ વર્ષ 2 વર્ષ સુધી ચાલશે, ત્યારે મારે જો આજે 2011ની વર્લ્ડ ક્રિકેટ ટીમ બનાવવી છે તો મારે નવા ચહેરા લાવવા પડશે, મારે નવા યંગ ક્રિકેટર્સ લાવવા પડશે કે જે લોકો પરફોર્મ કરશે માત્ર એક સિરીઝમાં નહીં
પણ દેશના ભવિષ્ય માટે 10 વર્ષ જે લોકો ચાલી શકે એવા ક્રિકેટરો જેનામાં પુણે હોય છે, એ આજે જે રીતે વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને એક ઓપોર્ચ્યુનિટી આપે, અને આજે હાર્દિક પંડ્યા ઇન્ડિયન ટીમના તમામ ફોર્મેટમાં એક પરમનન્ટ ક્રિકેટર થયો, કારણ કે એનામાં એક કુનો છે, એનામાં એક હિંમત છે, અને ખરાબ સમયમાં ટીમના ખરાબ સમયમાં જે લોકો તારી આવે અને ટીમ સાથે ઊભા રહે, મેટર ઓફ ટેમ્પરામેન્ટ, મેટર ઓફ જીગર, આ બધી વસ્તુઓ જોવામાં આવે છે. એટલે હું એમ માનું છું કે જે તે સમયે સુનિલ ગાવસ્કર જ્યારે રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું કે સચિન તેંડુલકર ડિક્લેર કર્યું ત્યારે પણ એમને કહેવામાં આવે છે કે ભાઈ હવે ઇટ્સ ઓકે, નાઉ વી વોન્ટ ટુ બિલ્ડ અ ન્યૂ ટીમ. હરેક દેશની અંદર આવા ક્રિકેટર, સ્ટીવ વો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કેપ્ટન હતા, એમને કહેવામાં આવ્યું કે આ તમારી લાસ્ટ મેચ છે, અને એ મેચમાં એમને સેન્ચુરી મારી હતી, તો એમને કન્ટિન્યુ નહોતા કર્યા, કારણ કે 34 વર્ષના થઈ ગયા હતા. તો ઉંમરના હિસાબે પણ જોવામાં આવે છે, એની સાથે સાથે નવી ટીમ બિલ્ડઅપ કરવાના ભવિષ્યના દૃષ્ટિકોણથી પણ વિચારવામાં આવે છે. ત્યારે એક યંગ એજ તમારી સાથે હોય છે અને તમારામાં રહેલી કુને અને તમારી ઉંમર એ જોવામાં આવે છે કે જેથી કરીને ટીમનું ભવિષ્ય કેવી રીતે સારી રીતે બનાવી શકાય અને કેટલા વર્ષ ટીમ માટે તમે ચાલી શકશો. ઉંમર એક થયા પછી ખબર છે કે હવે 2 વર્ષ પછી આ નથી ચાલવાના, તો ટીમ નવી બનાવવા માટે આવા સિનિયર ક્રિકેટરનો ભોગ લેવામાં આવે છે. ભોગ હું નહીં માનું, પણ આવા સિનિયર ક્રિકેટરોને દૂર કરવામાં આવે કે જેમને 10-12 વર્ષ રમી ચૂક્યા છે, 15 વર્ષ રમી ચૂક્યા છે, અને હવે એમના ક્રિકેટ જીવનના અંતમાં હોય છે, ત્યારે નવું એક સાહસિક નિર્ણય, એક હિંમતભર્યો નિર્ણય લેવું પડે છે. અને એવા નિર્ણયો ધોનીએ જે તે વખતે લીધા, એના માટે જ ધોનીના નેતૃત્વમાં હિન્દુસ્તાનની ટીમ જે સૌરવે બિલ્ડ કરી હતી ત્યાંથી આગળ વધી. સૌરવ ગાંગુલીએ પણ એના સમયમાં જૂના ક્રિકેટરોને બાય બાય કરી નવા ક્રિકેટરો બની એક સારી ટીમ બનાવી, એ જ રીતે ધોનીએ બનાવીને એનો એ કાર્યકાળ 10-15 વર્ષ ચાલ્યો. તો હું માનું છું કે આ એક નિરંતર સત્ય છે કે જૂના જાય નવા આવે, અને જૂના જાય નવા આવે, નવા આવે ને દેશનું. સાહેબ, ધોનીના રિટાયરમેન્ટની વાતો ઘણા સમયથી ચાલતી હતી. ધોની પોતે કહેતો હતો કે હું હજુ રમીશ, પરંતુ અચાનક આજે પગલું ભર્યું, એનાથી કંઈક ને કંઈ વાત એવી પણ ચાલે છે કે છત્તીસગઢના રાજકારણથી જોવાઈ રહ્યું છે કે એમને કોઈ એક પાર્ટી માટે પ્રચાર ના કર્યો ને તેના માટે આ બધી પ્રોબ્લેમ થઈ. તો આ બધી વાત તમારા સુધી આવે છે, કઈ રીતે આવે છે? તો આ બધી વાતો તો ટ્વિટર પર, ફેસબુક પર, વોટ્સઅપ પર બધી ચાલે છે, અને ધોનીને કહેવામાં પણ આવ્યું હતું અને ના પડી. પણ હું નથી માનતો કે દેશની રાજનીતિ એટલી ગંદી છે કે એક ધોની જેવા ક્રિકેટરને આવી રીતે દબાવી દેવામાં આવે, એવું નહોતું. ધોનીની પણ ઉંમર થઈ, 39 વર્ષના થયા, એની સાથે સાથે ઉંમરનું કામ કરે. એટલે આ વર્લ્ડ કપ જો સમયસર થયો હોત તો ધોનીને ઇન્ડિયન ક્રિકેટ તરફથી એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવવાની હતી, જે બોનસ હતું ધોની માટે. અધરવાઇઝ બીજા કોઈ પણ ક્રિકેટ નેશન હોત તો કદાચ એ ઓપોર્ચ્યુનિટી પણ ના આપત, ધોનીને ગયા વર્ષે જ કહી દેવામાં આવ્યો હોત કે નાઉ યુ ડિક્લેર યોર રિટાયરમેન્ટ, અમે તારો રિપ્લેસમેન્ટ જોઈ રહ્યા છે, કેમ ભવિષ્યની ટીમ બનાવવાની છે. ત્યારે આ કડવું સત્ય હોય છે. પણ ધોની માટે એ ક્રેડિટ BCCI રાખી અને એને આ વર્લ્ડ કપ જો થાત તો એનામાં એને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવત, જસ્ટ લુકિંગ ટુ હિઝ સિનિયરિટી ઇન હિઝ કોન્ટ્રીબ્યુશન ફોર ધ ઇન્ડિયન ક્રિકેટ. પણ એવું શક્ય ના બન્યું કોરોનાને લીધે, ને તો આ વર્લ્ડ કપ ધોની માટે છેલ્લું હતું. એને પણ ઘણા એમના વક્તવ્યમાં દર્શાવ્યું હતું કે હું એવું માનું છું કે સમય આવી જ ચૂક્યો હતો, સમય પાકી ગયો હતો એમનો જવાનો, અને આજે એમને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તે બદલ હું એમ માનું છું કે એક નવા ક્રિકેટરને સારી ઓપોર્ચ્યુનિટી મળશે અને દેશની ભવિષ્યની ટીમ વધુ મજબૂત બનશે. સાહેબ, જે રીતે ધોની જ્યારે શરૂઆતમાં આવે તમે ટેકનિક પર સવાલ ઉભા થયા, વિકેટ કીપિંગની ટેકનિક નથી, બેટિંગની ટેકનિક નથી, ને આટલું બધું રમી ગયા, આટલું બધું કરી ગયા, તો જ્યારે ધોની હવે નથી તો એમના સમયમાં ને એમના તમે પછી જે છોકરાઓ છે જે ક્રિકેટને હજુ રમવાના છે કે રમી રહ્યા છે, તો એ ટેકનિકને કેવી રીતે જોશે, અને ટેકનિક વગર પણ આટલું બધું કરી શકાય છે, એક નવી ટેકનિક લાયા હતા એ? જો હવે ટેકનિકની વાત કરીએ તો જોફ બોયકોટ ની જે ટેકનિક હતી, સુનિલ ગાવસ્કરની ટેકનિક હતી, અને ત્યાર પછી અસંખ્ય ક્રિકેટર હતા, સૌરવ ગાંગુલીની ટેકનિક, આજે વિરાટ કોહલીની ટેકનિક છે, એ રાહુલ દ્રવિડની ટેકનિક છે. રાહુલ વોઝ વન ઓફ ધ સારામાં સારો ટેકનિકલ બેટ્સમેન ઇન્ડિયન ટીમમાં હશો તો સંજય માંજરેકર, રાહુલ દ્રવિડ ટેકનિકલી. બીજા બધા જે ક્રિકેટર્સ હતા એ આય બોડી કોઓર્ડિનેશન અને T20 અને વન ડે આવ્યા પછી એ મહત્ત્વનું થઈ ગયું કે તમે રન કેવી રીતે બનાવો છો. એટલે રિવર્સ સ્વીપ શોટ આવી ગયા, અસંખ્ય ચેન્જીસ ક્રિકેટમાં આવ્યા. તો ક્રિકેટ
જે એક જેન્ટલમેન્સ ગેમ હતો જે બ્રિટિશરોએ પ્રસ્થાપિત કર્યો હતો, ત્યાંથી ક્રિકેટ ખૂબ ચેન્જ થઈ ગયો. અલગ અલગ ફોર્મેટ આવી ગયા, અલગ અલગ ફોર્મેટના અલગ અલગ ચેલેન્જીસ આવી ગયા. T20માં તમારે 20 ઓવરની અંદર 200 રન કરવા એ તમારું ટાર્ગેટ રહી ગયું, એટલે કેવી રીતે સ્કોર કરો છો ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ક્રિકેટની સંપૂર્ણ ટેકનિક ચેન્જ થઈ ગઈ છે. ધોની જ્યારે વિકેટ કીપિંગમાં આવ્યા ત્યારે હી વોઝ અ સેફ ગ્લોવ્સ, ટેકનિકલી મે બી એમનું કલેક્શન જે ટ્રેડિશનલ કલેક્શન હતું એના કરતાં વિપરીત હતું, પણ કલેક્ટ કરતા હતા. મૂવમેન્ટ સારી હતી, ફ્લેક્સિબિલિટી, કેમ કે એ જ એમની સાથે હતી, અંદર દ્રઢ નિશ્ચય હતો, ટેલેન્ટ હતું અને શું કહેવાય હિંમત હતી. અને એની સાથે સાથે ધોનીની જે બેટિંગ હતી અને બેટિંગ પાવરસ હતું, એ જે રીતે સ્ટ્રોક મારતા હતા એવું કહેવાતું હતું. તે વખતે નવી નવી વાત આવી હતી કે ધોનીની આટલું પાવર કેમ આવે છે, તો કે 5 લિટર દૂધ રોજે પીવું છું એમને જાહેરમાં કીધું હતું. તો એ ધોનીની એક કુનેહ હતી. શોટ મારી શકતા હતા, સ્પિનરોને બાઉન્ડ્રીની બહાર સિક્સર્સ મોકલી શકતા હતા. તો જો જીતાવો સિકંદર એવી રીતના વાત હતી. અને એ જે ટેકનિક આવી, એ પછી સહેવાગની ટેકનિક આવી કે સચિન અને સહેવાગ. સહેવાગ સચિનને જોઈ જોઈને ક્રિકેટમાં પ્રભાવિત થયા, પણ સચિન અને સહેવાગની ટેકનિકમાં જમીન અંતરનો જે સ્ટ્રોક સહેવાગ મારી શકતો હતો એ સચિન કદી નથી મારી શકતો. જોકે આજે સચિન વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે, પણ સહેવાગ વોઝ વર્લ્ડ ફિયરલેસ ક્રિકેટર. એને ફિયરલેસ ક્રિકેટર કહેવાય, ધ મોસ્ટ ફિયરલેસ ક્રિકેટર ઓફ વર્લ્ડ કોણ? તો સહેવાગ. કેમ? કારણ કે ઓફ સ્ટમ્પથી રેન્જની અંદર પડેલો બોલ જે સચિન કદાચ છોડી દે કદાચ આગળ રમે, એ બોલ સહેવાગ બેકફૂટ પર જઈને સ્લીપની ઉપરથી એને સિક્સ મારતો હતો. એટલે એની આખી ટેકનિક અલગ હતી. એટલે સવાલ એ છે કે આજના સમયનું જે ક્રિકેટ જે રીતે રમાય છે એ રીતે ધોની યોગ્ય હતા ને એમને અનુસરીને ક્રિકેટર રમશે તો મને લાગે છે એ પણ ધોની જેટલું જ રમશે. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે આ માહિતી આપી, અમારી સાથે ચર્ચા કરી. સત્યજીત ગાયકવાડ હતા. ધોની એ વિદાય લઈ લીધી છે અને એ ઐતિહાસિક દિવસ પર વિદાય લીધી છે. 15 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ નાખીને ધોનીની ટેકનિક પર શરૂઆતમાં ઘણા સવાલો ઊભા થયા હતા, વિકેટ કીપિંગ હોય કે બેટિંગ હોય, પરંતુ આજે ધોનીનો હેલિકોપ્ટર શોટ તમામ લોકો મિસ કરશે અને ભાગ્યે જ કોઈ એવો શોટ્સ ફરી મેદાનમાં મારી પણ બતાવશે.